सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। बनासकांठा जिला में हवामान विभाग की आगाही बाद जाम्य वरसादी माहौल। डीसा पालनपुर धानेरा सहित जिला में वहली सवार थी ज वरसाद नेली शुरू थता वातावरण में प्रसरी ठंडक। धानेरा तालुकाना जाड़ी गाम में अचानक बाळकों में जोवा मळ्या चामडीना रोगना लक्षण। स्थानिक आरोग्य तंत्र द्वारा तपास करवानी लोकोए करी मांग। अंबाना चरणों में शीस नमाव्या बाद अल्पेश ठाकुरे करी गुजरात ना लोकोना जीवन ने सुधारती डॉक्यूमेंट्री तैयार करवानी जाहेरात। 28 दिवस गुजरात भर में फरी गुजरात ना लोकोना प्रश्ननु निरीक्षण करी तेनो हल लावानो करशे प्रयास। पालनपुर ने सिल्वर बेल स्कूल बनी बनासकांठा ने प्रथम सीबीएसई स्कूल ताजेतर में लेवायेली जीनी परीक्षा परिणाम में जिला ना टॉप 10 में आव्या सिल्वर बेल्स ना 4 विद्यार्थी। हवे जोईए समाचार विगतवार। डीसामां पण लांबा समय बाद आजे वहेली सवारथी ज वरसादी माहोल जामी गयो हतो। आजे लगभग 8 वाग्यानी आसपास वातावरणमां अचानक पलटो जोवा मळ्यो हतो अने आकाश काळा डिबાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। ડીસામાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલો વરસાદ સાંજના 4 વાગ્યા સુધી લગભગ 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ડીસામાં આજે થયેલા 10 મિલીમીટર વરસાદ બાદ ડીસામાં સીઝન કુલ વરસાદ 259.5 મિલીમીટર નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી સમયમાં ડીસામાં વધુ વરસાદ થશે તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ડીસા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે પાલનપુરમાં માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં જ પાલનપુર દિલ્હી નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે પર 2 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ સર્જાયો છે। પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદ બંધ થતાં અત્યારે પાણી ઉતરવાના શરૂ થયા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા વોટર પંપ લગાવીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ પાંથેવાડા મંડર હાઈવે પર પણ વરસાદના લીધે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં 3 કલાક સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈ જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસુ સિઝનમાં હજુ માત્ર 33.98% જ વરસાદ થયો છે, ત્યારે આજે સવારે શરૂ થયેલા વરસાદને પગલે ગઢ પંથકમાં ગઢ મડાણા કુંભાસન સાંભળી કુંભલમેર વેડંચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદને પગલે વેડંચા ગામના માર્ગો પર પાણી ભરાયા હતા, જ્યારે વેડંચા ગામ નજીક હોડા જવાના માર્ગ પાસે આવેલ એપ્રોચ પુલ નજીકના માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાતા ખેડૂતો પશુપાલકો સહિત નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બાઇક ચાલકોના બાઇક ઘણીવાર આ પાણીમાં ફસાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે। આજે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ માર્ગ પરથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરતા નજરે પડ્યા હતા। બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે।
વેડંચા ગામના પશુપાલક કમુબેન અમૃતભાઈ ફોશીએ જણાવ્યું હતું કે વેડંચા હોડા માર્ગ ઉપર અમારા ખેતરો આવેલ છે. 20-25 પશુઓ ખેતરોમાં બાંધેલ હોય તેમને ઘાસચારો નાખવા માટે ખેતરમાં જવું પડે, જ્યાં માર્ગ ઉપર ડિચન્સમાં પાણી ભરાઈ ગયા છે. અહીંથી પસાર થવામાં તકલીફ પડે છે, જેથી આ માર્ગનો પાણી નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. અને પાણી ભરવાથી અમારે 25-25, 20-20 દોર બધાય કુવા પર, અને એ લોકોને ખવડાવવું પડે, સોજવાર દૂધ લઈને આવવું પડે, એટલે બાઈક તો હેડતું નહીં, ગાડીઓ બધોને હોય ના, કોઈ આપણું પેટ આપણને ભૂખેરે તો ચેમ થાય, તો ભાઈ ઢોર ભૂખેરે ચાલે? આ તો અમારી રોજી હે, એની જવાબદારી કોણ લે? આમાં એ ઢોર કશું કોઈ થાય તો અરે ઈ વેડંચા ઓડા રોડ કહેવાય, લડબી નદી ઉપર રોડ કરે, પણ પાણીની વ્યવસ્થા કાઢવાની નથી કરી. ખેતરમાં દાડાને 3 મહિનું જાવું પડે, આપણે 3 મહિનું ખાવા જોવાય કે પશુપાલનને ના જોવે? વેડંચા ગામના પશુપાલક અમૃતભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે તેઓ ખેતરમાં રહે છે અને અહીં ડિચન્સમાં પાણી ભરાઈ જતાં ઘણીવાર દૂધ ઢળી જાય છે અને ચાલુ વરસાદમાં અહીં પાણી ભરાઈ જતું હોવાથી મુશ્કેલ બન્યું છે. આ માર્ગ ઉપર ભરાઈ જતા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. હું પાલનપુર તાલુકાના વેડંચા ગામનો રહેવાસી છું. કુંભારીયામાં મારો કૂવો આવેલો છે લડબીના કોઠે, એટલે લડબીનું જે નાળું બનાવ્યું યપરૂત પુલ, એના ઉપર જઈને પસાર થવાથી અમારા કે આજુબાજુના વિસ્તારમાં વગડામાં રહેવાવાળી પબ્લિકને તકલીફ પડે છે, કારણ કે ત્યાંથી પુલ 3 વખત તૂટ્યો. બીજું કે હાલ ઢેંચણથી કેડ અમુક પાણી ભરાઈ રહે છે, બરાબર, એટલે એટલે ત્યાં આગળ પાણીમાં પાછો રોદા પડેલા, એટલે ત્યાં આગળ તો એને પસાર થવું, એટલે દૂધે ઢળે, વત્તા માલ મિલકત ઉપર નુકસાન થાય, એટલે પાણીનો નિકાલ કરવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરે છે કે તાત્કાલિક અમને એનો નિકાલ લાયા લે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીની અસર આજે વહેલી સવારથી જોવા મળી રહી હતી, ત્યારે અંબાજીમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ હતી. અંબાજી ખાતે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને તેના લીધે અંબાજીમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ સામે આવ્યા હતા. ધોધમાર વરસાદને પગલે લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. અંબાજી ધામ પર્વતીય વિસ્તારમાં આવેલું છે, ત્યારે આજે વરસાદને કારણે અંબાજીમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે અંબાજીમાં થયેલા ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો જ માહોલ જોવા મળ્યો હતો. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 દિવસથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે, જોકે આ ઘટનાઓમાં દિયોદર પોલીસની નિષ્ફળતા પણ જોવા મળી રહી છે. દિયોદર પોલીસ જુગારીઓને ઝડપી પાડવા માટે જાય તો છે, પરંતુ પોલીસના આ દરોડા દરમિયાન કેટલાક જુગારીયા ઝડપાય છે તો કેટલાક જુગારીયા આશ્ચર્યજનક રીતે ફરાર થઈ જાય છે. આજે પણ એવું જ કંઈક બન્યું છે. દિયોદર પોલીસે બાતમીના આધારે વાતમ જૂના ગામના બસ સ્ટેશન નજીક જુગારની રેડ કરી હતી. આ રેડ દરમિયાન 6 જુગારીયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસની આ રેડમાં પોલીસ માત્ર 4 જ જુગારીયાને ઝડપી પાડવામાં સફળ રહી છે, જ્યારે આજે પણ આ 6 જુગારીઓમાંથી 2 જુગારીયા ફરાર થઈ ગયા હતા. એચસીએ પોલીસની આ ઘટનામાં 34,900 મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જે જુગારીયાઓને ઝડપી પાડ્યા છે તેની પર નજર કરીએ તો આ તમામ જુગારીયા વાતમ ગામના છે અને તેમાં સ્વરૂપજી ઠાકોર, જયંતીજી ઠાકોર, બાબુજી ઠાકોર અને બચુજી ઠાકોરનો સમાવેશ થાય છે. જ્યારે દિયોદર પોલીસને ચકમો આપીને ફરાર થયેલા જુગારીઓની વાત કરવામાં આવે તો પરાગથી ઠાકોર અને શ્રવણજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસની આંખોમાં ધૂળ નાખીને આ રીતે જુગારીયાઓ ફરાર થતા હોય ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થાય તેમ છે. કાંકરેજ તાલુકાના બુકોલી ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં આવેલી સુજલામ સુફલામ કેનાલ પાસે 500 મીટરના અંતરમાં લીજ ધારકો દ્વારા ખોદકામ કરાઈ રહ્યું હોવાના લીધે કેનાલ તૂટવાનું જોખમ ઊભું થયું છે, ત્યારે કાંકરેજ, દિયોદર, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ અંગે સ્થાનિકો દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપીને આવા ભૂમાફિયાઓ અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. સુજલામ સુફલામ બનાસ નદીની અંદર ચાલ હશે ત્યાં 5 તાલુકાના ખેડૂતો મુલાકાત માટે ગયા હતા. આજના બેઠેલા નેતાઓના મળતિયાઓ સુજલામ સુફલામની નજીક ખનન વિભાગવાળા રેત લઈ રહ્યા છે એ તાત્કાલિક બંધ કરે, કારણ કે 2017ના પૂરને લીધે સુજલામ સુફલામ તૂટી હતી. આજની બેઠેલી સરકારે રિપેર તો નથી કરી, પણ જે અત્યારે
હાડી છે એને પણ તોડવાનો પ્રયત્ન કરે છે। અમે બે દિવસથી ખનન વિભાગના અધિકારીઓને ફોન દ્વારા રજૂઆત કરી છે, આપણા ભુષ્કર શાસ્ત્રીને પણ રજૂઆત કરી છે, છતાં પણ ત્યાં ચાલુ છે। જો તાત્કાલિક બંધ ન થાય તો આજે જ હું પીએમ પોર્ટલમાં પણ હું અરજી કરવાનો છું, કોઈ પણ ભોગે આને બંધ કરે અને ખનન વિભાગના અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરે અને જે રેત લઈ ગયો હોય લીજવાળો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરે। કારણ કે અમારી સુજલામ સુજલામ મોદી સાહેબે 6,000 કરોડના ખર્ચે બનાવી છે, આજના બેઠેલા નેતાઓના ઈશારે અત્યારે તોડી રહ્યા છે, એટલે તાત્કાલિક બંધ કરે એના માટે અમે આવેદન પત્ર જે બનાસ નદીની અંદર સુજલામ સુજલામ કેનાલનું જે અંડરગ્રાઉન્ડ જે સાયબન છે એની અંદર લાખો ટન વજન ભરી અને જે ટ્રકો ચલાવવામાં આવે છે અને જે ખનન કાર્ય કરી અને જે 500 મીટરના જે એરિયાની અંદર જે ડીજો ચલાવવામાં આવે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે 5 તાલુકાના ખેડૂતો આવેદનપત્ર આપ્યું છે અને આ વિશે અમે સરકાર ગંભીરતાથી લઈ અને તાત્કાલિકનું નિરાકરણ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં 6 ડિરેક્ટરો સામે દિયોદર માર્કેટયાર્ડ સમિતિ દ્વારા લાયસન્સ ન ધરાવતા મુદ્દે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં પડકારતા ડબલ બેન્ચના આદેશથી ગાંધીનગર ખેતી નિયામક દ્વારા પુનઃ ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા સહિત 6 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરાતા દિયોદર તાલુકા સરકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચૂંટાયેલા કુલ 16 ડિરેક્ટરો પૈકી વેપારી વિભાગમાં 4 તેમજ ખરીદ વેચાણ મંડળી વિભાગમાં 2 સભ્યો સામે થોડાક માસ અગાઉ ખેતી નિયામક દ્વારા લાયસન્સ ન હોવાના મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા, જેની સામે તમામ 6 સભ્યો હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે પુનઃ ચાલુ રાખવાનો હુકમ કરાયો હતો, જેની સામે દિયોદર માર્કેટયાર્ડ સમિતિ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટ ડબલ બેન્ચમાં પડકારતા હાઈકોર્ટ ડબલ બેન્ચ દ્વારા ખેતી નિયામકને યોગ્ય આદેશ કરવામાં આવતા ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પુનઃ દિયોદર ધારાસભ્ય સિવાભાઈ અમરાભાઈ ભુરિયા સહિત તમામ 6 ડિરેક્ટરોને લાયસન્સ ન હોવાથી સસ્પેન્ડ કરાયા છે। હાઈકોર્ટે ડબલ બેન્ચ દ્વારા ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ફરી એકવાર લાયસન્સ ન હોવાથી સસ્પેન્ડના આદેશ કર્યા છે। આ બાબતે બીકે ન્યૂઝ ચેનલની વાતચીતમાં ધારાસભ્ય સિવા ભુરિયાએ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું। સિવા ભુરિયાએ આ અંગે કોઈ જાણકારી ના આવવાનું જણાવ્યું હતું। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। ધાનેરા તાલુકાના જાડી ગામમાં અચાનક બાળકોમાં જોવા મળ્યા ચામડીના રોગોના લક્ષણ, સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવાની લોકોએ કરી માંગ। અંબાના ચરણોમાં શીશ નમાવ્યા બાદ અલ્પેશ ઠાકોરે કરી ગુજરાતના લોકોના જીવનને સુધારતી ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની જાહેરાત। 28 દિવસ ગુજરાતભરમાં ફરી ગુજરાતના લોકોના પ્રશ્નોનું નિરીક્ષણ કરી તેનો હલ લાવવાનો કરશે પ્રયાસ। પાલનપુરની સિલ્વર બેલ સ્કૂલ બની બનાસકાંઠાની પ્રથમ CBSE સ્કૂલ તાજેતરમાં લેવાયેલી જીની પરીક્ષાના પરિણામમાં જિલ્લાના ટોપ 10માં આવ્યા સિલ્વર બેલ્સના 4 વિદ્યાર્થીઓ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। Excuse me, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી, ઇટ્સ ઓકે। અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ, ભરો ભરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થયું છે યાર?
જી આ કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ. લાંબી બરાબદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. એટલે જ તો મોટા ભાગના ખેડૂતો અવની ના જ દિવેલા વાવે છે. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-200. 100 ટચ ના બિયારણ માં ફૂટ ની સંખ્યા વધારે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના બાળકોમાં ચામડીનો રોગ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે રહેતા જોધાજી રાજપૂતના ખેતરમાં પાટીપ ગામના માજીરાના હરચંદભાઈ પોતાના પરિવાર સાથે ભાગ્યા તરીકે મજૂરી કરે છે. શ્રમિક હરચંદભાઈના 5 જેટલા સંતાનોને ભયંકર બીમારીએ ઘેરી લીધા છે. જાડી ગામના સેવાભાવી આગેવાનોની નજર આ પરિવારના બાળકો પર પડતા તેઓએ ધાનેરા આરોગ્ય વિભાગમાં આ મામલાની જાણ કરી છે. એક નજરે જોવા જઈએ તો માજીરાના પરિવારના 5 જેટલા બાળકોના શરીરના ભાગે મોટા મોટા ગુમડા થયા હોય આવું નજરે પડી રહ્યું છે. બાળકોની ઉંમર જોવા જઈએ તો 6 માસની લઈ 5 વર્ષ સુધીના બાળકોમાં ચામડીની ભયંકર બીમારી જોવા મળી રહી છે. શ્રમિક પાસે પૈસા ન હોવાના કારણે તે પોતાના સંતાનોને હજુ સુધી સારવાર આપી શક્યો નથી. નાના નાના બાળકો ભયંકર બીમારીથી પીડાઈ રહ્યા છે. ગામના આગેવાનો આરોગ્ય વિભાગ સત્વરે ગરીબ પરિવારની મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે. આજે અમારા જાડી ગામની અંદર એક આદિવાસી ભીલ પરિવાર રહે છે. એ ખેતરમાં ખેતીકામ ભાગિયા તરીકે કરે છે. તો આજે અમે આ બાજુ ગયા એટલે છોકરાને જોયું તો છોકરાના હાથે અને શરીર ઉપર અને ગળાના ભાગે કોઈક ગંભીર બીમારી હોય એવા લક્ષણો અમને લાગ્યા. એ જોતાં અમે આરોગ્ય અધિકારી ધાનેરા BHO અને અમારા જે ગામની અંદર લોકલ ડૉક્ટર છે એને વાત કરી તો એવું જાણવા મળ્યું કે આ કોઈ ગંભીર બીમારી છે. તો એના માટે જે આરોગ્યને લગતા અધિકારીઓ તાત્કાલિક આવે અને આ રોગચાળો વધારે ન ફેલાય એના માટે આગમચેતીના તાત્કાલિક પગલાં ભરે. અને આ જે પરિવાર આદિવાસી પરિવારને થયો છે આ બિલકુલ ગરીબ પરિવાર છે તો એની તાત્કાલિક સારવાર કરવામાં આવે તો જેના હિસાબે આગળ રોગચાળો વધતો અટકે. અન્ય કોઈને આવી કોઈ બીમારી થયો લક્ષણ જોવા મળે? અન્ય અમને એક બાજુના ગામમાં કોટડા ગામમાં પણ સમાચાર મળ્યા છે કે કોઈ વિદ્યાર્થી છોકરા શાળાએ જતા હશે એમને પણ આવી તકલીફ છે. આજુબાજુ 2-4 છોકરાને બીજાને પણ આ ચેપ અહીંયા થયો છે એવી વાત મળે છે. એટલે તાત્કાલિક ઘટતો કરવા વિનંતી.
દાનેરા તાલુકાના જાડી સહિત અન્ય ગામમાં પણ બાળકોમાં ચામડીની બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા છે. શ્રમિકના પરિવાર સાથે ખેતર માલિકની દીકરીના હાથે પણ ચામડીનો રોગ જોવા મળી રહ્યો છે. શ્રમિક હરચંદના નાના બાળકમાં પ્રથમવાર ચામડીનો રોગ જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે 5 બાળકોને રોગે ઝપેટમાં લઈ લીધા છે. સત્વરે ગરીબ પરિવારના આરોગ્યની ચિંતા કરી ધાનેરા આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. એને માટે શાળા નીકળ્યા, અમે મજૂર કરે છે, ખેતરમાં તો મહેનત મજૂરી કરીને ધંધો કરો, અમારા પૈસા નથી, દવા સફેદ આલવી પડશે તમારે જરૂરી. કેટલા બાળકો હોય તમારે? શું શું થયું હોય? છોકરા ભાઈ બંધ છે, આવો અઠવાડિયું છું, અઠવાડિયું ચાલુ થઈ ગયું. શું થાય એમ થાય? શાળા નીકળી જાય. કેટલી ઉંમર હોય બાળકોની? એ છે 5-6 વર્ષ એવી છે. શું કામ કરો તમે? બધા ખેતીમાં મગફળી રહો. તો દવાખાને નથી લઈ ગયા હજુ? ના, દવાખાને નથી ગયા. કેમ? કારણ? આજ જવાનો તો પૈસા નતા પાસે, ઘર નતા ગયા. નકર જાઓ. કેટલા દિવસથી બીમારી આ રહી બાળકો? 10 દિવસથી. ડીસા તાલુકાના ડાવસ ગામના એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ભરત ગેલોદ નામના યુવકના પિતાએ ગામના જ રત્નાજી રબારી સામે ગૌચરમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હોવાની અદાવતમાં આ હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલો યુવક ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં નાણાં ભરવા જતો હતો. તે દરમિયાન આ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નાણાં ભરવા જતી વખતે ભરત ગેલોદના મોટરસાઇકલને સ્વિફ્ટ ગાડીમાં આવેલા લોકોએ આંતરીને હુમલો કર્યો છે, જેમાં ભરત ગેલોદને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકના પિતાએ હુમલો કરનાર ગેનાજી ગોળિયાના રાવ ગામના રત્નાજી રબારી, નાથુ રબારી, જેતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિયોદરમાં સમી સાંજે શક્તિનગર સોસાયટીમાં પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી કરતો ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. દિયોદર શક્તિનગર સોસાયટી ખાતે રહેતા રામદાસ ચંદવેલસિંહ વાઘેલા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. શક્તિનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહી વસવાટ કરે છે. રામદાસ વાઘેલાના મકાનની બહાર પાર્ક કરવામાં આવેલા બાઇકને સમી સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ રામદાસ વાઘેલાને થતાં રામદાસ વાઘેલા તેમના મકાનની બાજુમાં આવેલી શાળાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ગઠિયો તેમના બાઇકની ઉઠાંતરી કરતો નજરે પડ્યો હતો, જેથી રામદાસ વાઘેલાએ આ અંગે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધાનેરા શહેરની સૂર્યોદય આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ રહ્યો હતો. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આજે ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી મોટી કોલેજમાં રેન્કિંગ નામની ઘટનાઓ બનતી આવી છે. સરકારે રેન્કિંગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ કોલેજમાં અભ્યાસ માટે જતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે. જોકે આજે ધાનેરાની સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓએ આજના દિવસને અનોખી રીતે ઉજવણી કરી પ્રથમ વર્ષમાં અભ્યાસે આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૂર્યોદય આર્ટ્સ કોલેજ ગત વર્ષે શરૂ થઈ છે, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન 300 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ આવનારા માટે બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ નિર્ભર થઈ શિક્ષણ મેળવે અને મિત્રતાનો ભાવ પ્રગટ થાય તેવા ઉમદા ઉદ્દેશથી આજે કાર્યક્રમનું આયોજન થયું હતું. અમને તો ખૂબ જ ખુશી છે, આજનો દિવસ અમે એમના માટે સેલિબ્રેટ કરીએ છીએ. આજે અમારી કોલેજ છે સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા, એમાં વેલકમ પાર્ટીનું આયોજન કર્યું છે. અમે અમારા મિત્રોનું ખૂબ જ દિલથી સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે જ મેઘરાજાની સવારી આવી પહોંચી. અમને એમનું દુઃખ નથી કે અમારો પ્રોગ્રામ અધો રહી ગયો, પણ અમને એની ખુશી છે કે અમે એમના અમારા નવા મિત્રોને ખૂબ જ દિલથી આવકારી રહ્યા. નામ કહી દો વગર. નામ તમારું? સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે અલગ અલગ ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. સૂર્યોદય કોલેજના મુખ્ય ટ્રસ્ટી જગદીશભાઈ પટેલ, ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચેનજી સોલંકી સાથે જાણીતા પત્રકાર એન કે મોદી સહિત આગેવાનોની હાજરીમાં એક પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. ચાલુ કાર્યક્રમ દરમિયાન વરસાદ આવતા પણ યુવા હૈયાઓ અલગ અલગ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. થરાદની નરસિંહનગર પ્રાથમિક શાળાના બાળકોને આજે તિથિ ભોજન અપાયું હતું. સ્વ વિક્રમભાઈ માળીની 15મી પુણ્યતિથિ નિમિત્તે નરસિંહનગરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું. આ તિથિ ભોજનમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, શાળાના આચાર્ય ગંગારામભાઈ રાઠોડ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર આજે યાત્રાધામ અંબાજી તેમના પરિવાર સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
અંબાજી પહોંચ્યા બાદ અલ્પેશ ઠાકોરે માના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી દર્શન કરવા પહોંચેલ અલ્પેશ ઠાકોરે મંદિરના પૂજારી માતાજીની ચુંદડી ઉડાડીને આશીર્વાદ પણ આપ્યા હતા. અલ્પેશ ઠાકોરે આજે અંબાજીમાં સમગ્ર ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વધુમાં અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં 24 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ગુજરાતની અલગ અલગ સમસ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આ સમસ્યાના નિકાલ માટેની ડોક્યુમેન્ટરી પર કામ ચાલી રહ્યું છે. કુલ 28 દિવસના આ કામકાજમાં હજુ 18 દિવસ બાકી છે અને ત્યારબાદ આ ડોક્યુમેન્ટરીના આધારે ગુજરાતના લોકોની સમસ્યાના નિવારણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અંબાના દર્શન કરવા આવ્યો છું સહપરિવાર. લોકોની સુખાકારી જળવાઈ રહે, માં અંબા ગરીબો વંચિતો માટે લડવાની મને તાકાત આપે અને માં અંબા સમગ્ર ગુજરાતનું ખૂબ ભલું કરે. આ મોસમ ખૂબ સારી રહે, ખેડૂતોને પણ ખૂબ સારો મબલક પાક થાય એવી માં અંબાને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. ગુજરાત સમૃદ્ધ રહે એવી માં અંબાને પ્રાર્થના કરું છું. હાલ તબક્કે બનાસકાંઠામાં જે આપનું રેલીઓ અને સભાઓ સતત લોકો વચ્ચે રહેવું એ મારો સ્વભાવ છે, એટલે સતત લોકો વચ્ચે રહી રહ્યો છું, લોકોની વચ્ચે એમના પ્રશ્નોને જાણી રહ્યો છું, એમના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો કરવા છે. એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી રહ્યો છું કે ડોક્યુમેન્ટરીના માધ્યમથી ગુજરાતમાં અલગ અલગ વર્ગ અલગ અલગ વર્ગનું શું યોગદાન છે, એમની જરૂરિયાતો શું છે અને એમના માટે શું કરી શકાય એ તમામ પ્રશ્નોને લઈ અને સમગ્ર ગુજરાતનો મારો 28 દિવસનો પ્રવાસ ચાલે છે. આ 10મો દિવસ છે, હજુ મારો 18 દિવસનો પ્રવાસ બાકી છે. ગુજરાતના અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લાઓ ઉત્તરથી લઈને દક્ષિણ અને દક્ષિણથી લઈ મધ્ય અને મધ્યથી લઈ સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ જવાનો છું અને અલગ અલગ પ્રશ્નો અલગ અલગ લોકોને અલગ અલગ લોકોને મળીને એમના પ્રશ્નોને જાણવા છે, ગુજરાતને જાણવું છે અને ગુજરાતને જાણ્યા પછી એમના પ્રશ્નો માટે વાચા આપવા માટેના પ્રયત્ન કરવા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરની સિલ્વર બેલ સ્કૂલ બની બનાસકાંઠાની પ્રથમ CBSE સ્કૂલ તાજેતરમાં લેવાયેલી જીની પરીક્ષાના પરિણામમાં જિલ્લાના ટોપ 10માં આવ્યા સિલ્વર બેલ્સના 4 વિદ્યાર્થીઓ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન. એક સ્કાયલોન ના રિસર્ચ હાઇબ્રિડ એરંડા બિયારણ સ્કાયલોન 101+ સ્કાયલોન 202 સ્કાયલોન 303+ એરંડા નો એક સ્કાયલોન. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાજેરી માળો માં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગ માંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438 99-250-91-439. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા, અવની 11+ અને લીલા થડમાં અવની બેજ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. તાજેતરમાં જાહેર થયેલા સીબીએસઈમાં જીના પરિણામમાં પાલનપુરની સિલ્વર બેલ્ચના સ્કૂલના 4 વિદ્યાર્થીઓ અવ્વલ સ્થાન મેળવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પાલનપુરની સિલ્વર બેલ્ચ સ્કૂલે બનાસકાંઠા જિલ્લાની સૌ પ્રથમ સીબીએસઈ સ્કૂલનું બહુમાન મેળવેલ છે. સમય સાથે તાલ મિલવવા ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સાથે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણનું સિંચન કરતી સિલ્વર બેલ્ચ સ્કૂલના 2 વિદ્યાર્થીઓએ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. પાલનપુરની સિલ્વર બેલ્ટ સ્કૂલ કેન્દ્રીય બોર્ડ સાથે સંલગ્ન બની જિલ્લાની પ્રથમ સીબીએસઈ સ્કૂલ બની છે. અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળામાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાલનપુરની સિલ્વર બેલ્ટ સ્કૂલમાં નર્સરી, એલકેજી, યુકેજી સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું શિક્ષણ અપાય છે. સંસ્થાના ટ્રસ્ટી અને મેનેજિંગ ડાયરેક્ટર શિવરામભાઈ એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિશ્વ ભાષા અંગ્રેજીમાં બનાસકાંઠા લોકોને સીબીએસઈ સ્કૂલમાં શિક્ષણ સાથે સારા સંસ્કાર મળે તેવા આશયથી આ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી શિક્ષણ સાથે ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રકારનું શિક્ષણ બાળકોને આપવાનો પ્રયાસ છે. ત્યારે તાજેતરમાં જાહેર થયેલ જીના પરીક્ષાના પરિણામમાં ચાલુ વર્ષે સિલ્વર બેલ્ચના શાળાના 4 વિદ્યાર્થીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જેમાં સનાતન શર્મા 99.93 PR સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેમજ આદેશકુમાર જૈને 99.16 PR સાથે શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચાવડાએ જલવંત સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. જો કે બંને છાત્રોએ પણ પોતાની સફળતાનું શ્રેય શાળા પરિવારને આપતા IIT માં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મેં સિલ્વર બેલ સ્કૂલમાં 11th ક્લાસ સે સ્ટડી કર રહા હું ઓર સિલ્વર બેલ CBSE સ્કૂલને મેરા બહોત સપોર્ટ કિયા જિસકી વજહ સે મેં જેઈ મેન્સમાં 99.93% લા ચુકા. મેરા સપના હૈ કે મેં IIT બોમ્બે સે ઇન્જિનિયરિંગ કરું ઓર દેશ કે લિયે કુછ એસા કરું જિસસે હમારે લોગો કો મદદ મિલે ઓર હમારે દેશ કા ડેવલપમેન્ટ હો. मैं सिल्वर बेल CBSE स्कूल से पढ़ा हुआ हूँ. मैंने 11th और 12th सिल्वर बेल CBSE स्कूल से किया है. मैं अपने सारे टीचर्स स्पेशली सालस सर, राकेश सर एंड अभिषेक सर का थैंक यू करना चाहता हूँ और मैं अपने पेरेंट्स का भी थैंक यू करना चाहता हूँ जिन्होंने मुझे कंटिन्यूसली सपोर्ट किया. मुझे JEE मेन्स में 99.16% हासिल हुए हैं. मैं IIT बॉम्बे से इंजीनियरिंग करना चाहता हूँ. दस रावल से हूँ सिल्वर बेल CBSE में શ્રીરામભાઈ અને ભગવાનભાઈની હેલ્પથી અહીં મેનેજમેન્ટ કરું છું. અમારી સ્કૂલનો વિદ્યાર્થી સનાતન શર્મા જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં JEE મેન્સમાં ફર્સ્ટ નંબરે આવેલો છે, જેનું સપનું IIT બોમ્બે છે, એના જેવા બીજા 5 વિદ્યાર્થીઓ પણ આ ફેર પ્રથમ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, એના માટે હું દિલથી શ્રીરામભાઈ, ભગવાનભાઈ, ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ મેમ એ બધાને આભાર વ્યક્ત કરું છું અને સનાતન અને આદિશ અને બીજા બધા સ્ટુડન્ટોને ઓલ ધ બેસ્ટ કરું છું બ્રાઇટ ફ્યુચર માટે. सिल्वर बेल स्कूल जागरण रोड ये CBSE ब्रांच का पहला स्कूल है बनासकांठा डिस्ट्रिक्ट में और रिजल्ट वाइज, स्ट्रेंथ वाइज, क्वालिटी वाइज बेस्ट स्कूल इन बनासकांठा डिस्ट्रिक्ट. इस बार JEE एग्जामिनेशन में हमारा स्टूडेंट्स ने पूरे बनासकांठा डिस्ट्रिक्ट में हाईएस्ट किया, टॉप किया. 13 स्टूडेंट्स अपियर हुए थे, उनमें से 4 स्टूडेंट्स को 90+ PR आया है. तो ये बहुत ही खुशखबरी है हमारे लिए. हम स्टूडेंट्स के लिए प्राउड फील करते हैं एज वेल एज हमारा फैकल्टी जो है वो बहुत ही एक्सेलेंट है जिन्होंने इतना अच्छा रिजल्ट देने में बच्चे को मदद किया. न्यूज बुलेटिन पूरा करता पहला मुख्य समाचार फरी एक बार. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ જામ્યો વરસાદી માહોલ. ડીસા, પાલનપુર, ધાનેરા સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની હેલી શરૂ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધાનેરા તાલુકાના જાડી ગામમાં અચાનક બાળકોમાં જોવા મળ્યા ચામડીના રોગોના લક્ષણ. સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવાની લોકોએ કરી માંગ. અંબાના ચરણોમાં શીશ નમાવ્યા બાદ અલ્પેશ ઠાકોરે કરી ગુજરાતના લોકોના જીવનને સુધારતી ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની જાહેરાત. 28 દિવસ ગુજરાતભરમાં ફરી ગુજરાતના લોકોના પ્રશ્નોનું નિરીક્ષણ કરી તેનો હલ લાવવાનો કરશે પ્રયાસ.
પાલનપુરની સિલ્વર બેલ સ્કૂલ બની બનાસકાંઠાની પ્રથમ સીબીએસઈ સ્કૂલ તાજેતરમાં લેવાયેલી જીની પરીક્ષાના પરિણામમાં જિલ્લાના ટોપ 10 માં આવ્યા સિલ્વર બેલ્સના 4 વિદ્યાર્થીઓ। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।